પાલીગણોનું હું મિંડા શૈક્ષણિક સંકુલ વતી હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ મિત્રો, જે કાર્યક્રમની તમે કાગ ડોળે રાહ જોઈ રહ્યા છીએ, એ કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા મિત્રો તમને વાત કરું તો આજે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, કારણ કે આપણે ઘણું કીધું ને કે આપણા જીવનમાં માતા પિતા મળ્યા છે, એમાંય ખાસ માની સાથે જીવનમાં પિતાનું પણ મહત્વ છે. તેથી જ કહેવાય છે કે પિતા અમારું તેજ ને માતા અમારી છાય, એને ખોળે ખેલો અમે પરથાવી માય, પ્રગટાવી છાયા સીળી અંગે અંગ ઉમંગ, પૃથ્વી પણ ટૂંકી લાગે આજ અમને મન, માતૃ પિતૃ દીધા આ ભવમાં આગળ વધશું પાય, નક્કી અમે જન્મ મૃત્યુ જળા જળા થઈ જાય. અરે મિત્રો, આ પિતા માટે તો જોરદાર તાળીઓ પાડી દો. હા, તમે અને હું જાણીએ છીએ કે જીવનમાં માનું મહત્વ છે, પરંતુ મારા મત પ્રમાણે માની સાથે એટલું જ પિતાનું મહત્વ છે, કારણ કે માં જેમ આદર સંસ્કાર આપે છે તેમ તેની સાથે પિતાનો પણ સહકાર છે. તેથી જ કહેવાય છે કે શાયદ રબને દેકર ભેજા એ ફૂલ અચ્છે કર્મો કા, શાયદ રબને દેકર ભેજા એ ફૂલ અચ્છે કર્મો કા, ઉસકી રહમત ઉસકી નહેમત ઓર ઉસકા વરદાન હે પિતા. તો ચાલો મિત્રો, કાર્યક્રમની શુભ શરૂઆત એક પિતાના સરસ મજાની કૃતિથી કરીશું. તો એક સરસ મજાની કૃતિ લઈને આવે છે સંકુલની બાળાઓ, જેના શબ્દ છે ચંદાને પૂછા તારો છે. સો પ્લીઝ મોસ્ટ વેલકમ ઓન ધ સ્ટેજ. અચ્છા ગુનગુન, મુજે અપને પાપા કે બારે મેં કુછ બતાઓ. વો ના પર વો સ
से आना है। चेहरे से है वो भोला, दिल का दीवाना है। प्यारा कौन है पापा, मेरे पापा, हे पापा, तेरे पापा। હાર્દિક સ્વાગત કરું છું, ત્યારબાદ કાર્યક્રમ ને આગળ ધપાવતા મિત્રો, ખૂબ ખૂબ આભાર સંકુલ ની બાળાઓનો અને અહીં પધારેલ મહેમાન શ્રી અશ્વિનભાઈ જોશી નો. મિત્રો, એમ કહેવાય છે કે હું તમે જે ધરતી પર બેઠા છીએ એ ધરતી એટલે કાઠિયાવાડની ધરતી કહેવાય, અને એમાંય આ ગર્વગઢ ગિરનાર છે કે જ્યાં અડીખમ ઉભો છે એ ધરતી એટલે ભારતની ધરતી કહેવાય. મિત્રો, કહેવાય છે કે ભારતની ધરતી એટલે કઈ ધરતી? તો કહેવાય છે કે માધવજીની માટીમાં રમીને મોટો થયો એ ધરતી એટલે ભારતની ધરતી. મિત્રો, એમ કહેવાય છે કે ચક્રધારી ગદાધારી વિષ્ણુના 10-10 અવતાર તે ધરતી પર રમીને મોટા થયા એ ધરતી એટલે ભારતની ધરતી. અને એમાંય એક કવિ તો એવું લખે કે શબ્દ શોધો ને કવિતા નીકળે, કુવો ખોદો ને સરિતા નીકળે, અરે અલગ તાસીર શ્યા ભૌમની કે જે મહાભારત વાઓ ને ગીતા નીકળે.
हैं अलग तासीर से भोमनी के जब माँ भरत वाउन गीता निकले और हजू पण थबके से लक्ष्मणी एवी रेखा के ज्यांथी आजे पण रावण बीता बीता निकले हजू पण थबके से लक्ष्मणी क्यांक तो एवी रेखा के ज्यांथी आजे पण रावण बीता बीता निकले अरे जो जनक जेवा आवी ना भूमि में हळ हाके ने तो साहेब आजे पण अहींथी सीता निकले हो अने ई देश नी आ धरती कहेवाय અને મિત્રો એ દેશની ધરતી વિશે મહાનતાની તો શું વાત કરું પણ હા એ હિન્દુસ્તાનની વાત આવે તો મને પંક્તિ યાદ આવે કે કરો કુછ એસા કે દેશ કા સમ્માન બઢ જાય મરો તો એસા કે તિરંગે કી શાન બઢ જાય ભરો પિચકારી મેં એસે તિન રંગો જબ કપડે પર પડે તો હિન્દુસ્તાન બન જાય તો આવો મિત્રો નિહાળીએ એક એવી કૃતિને એક એવા પરફોર્મન્સને એક એવા ડાન્સને કે જે મારામાં તમારામાં આ ભારત દેશ પ્રત્યેની પ્રીતિ છે આ ભારત દેશની મહાનતા છે એ જગાવે જે ગીતના શબ્દો છે ઇસ કહે હમે સર જમી પે હે ઇશ્ક હે હમે સર જમી સે इश्क है हमें सरजमी से
बाबा मेरे रखियो लाश। है यमुना कहीं तो कहीं पे बहती गंगा है, अपना सीना दिया इसने हमें वाला। जननी जन्मा भूमिश्च स्वर्गातपि करियसि, जननी जन्मा भूमिश्च स्वर्गातपि करियसि। नन्हा सा बचपन बीता इसकी माटी में खेले, इसकी वादी में हमने देखे खुशियों के मेले। जननी जन्मा भूमिश्च स्वर्गादपि करियसि, हर इंजन का अभिमान है, इश्क है हमें सरजमी से। एक बार गलती करे वो नादान, दो बार गलती करे वो अनजान, तीन बार गलती करे वो शैतान, बार बार गलती